સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. સ્કોર્પિયો ગાડીમાં દારૂની હેરાફેરી કરી રહેલા રાજસ્થાનના શખ્સોએ ઉંચાવાડા ટોલનાકા નજીક આરઆર સેલની ટીમે નાકાબંધી માટે વાપરેલી ખાનગી સ્કોર્પિયો ગાડીને સળગાવી દીધા બાદ બચાવ માટે રચ્યું લૂંટનું તરકટ. ચાર શખ્સોની ધરપકડ કરી હાથ ધરાઈ તપાસ. ડાવસ ખૂન કેસમાં છેવટે ગલાલપુરાના બચુજી ગેમરજી ધૂંખની કરાઈ ધરપકડ. ડીસા પંથકમાં દારૂના વેચાણ સહિતના ગુનાઓમાં સંડોવાયેલા ત્રણ મહિલાઓ સહિત કુલ નવ શખ્સોને બનાસકાંઠા સહિત પાંચ જિલ્લાઓમાંથી કરાયા તડીપાર. ધાનેરા નગરપાલિકાના નવનિર્વાચિત પ્રમુખ બળવંતજી બારોટ અને ઉપપ્રમુખ વસંતીબેન ગલચરે અગ્રણીઓને શુભેચ્છકોની હાજરીમાં સંભાળ્યો પદભાર. નવા પાલિકા પ્રમુખે ધાનેરાની તાસીર અને તસવીર બદલવાની વ્યક્ત કરીને પૂર્વોત્તર રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓમાં પ્રથમવાર કેસરિયા ક્રાંતિ. ત્રિપુરા અને નાગાલેન્ડમાં ભાજપને મળેલી જવલંત સફળતાને વધાવવા પાલનપુર ડીસા અને ધાનેરામાં ફટાકડાની આતશબાજી વચ્ચે મનાવાયો જીતનો જશ્ન. હવે જોઈએ સમાચાર વિગતવાર. બનાસકાંઠામાં ગુનાહિત પ્રવૃત્તિઓના ઉંચકાતા જતા ગ્રાફ વચ્ચે આજે સવારે ડીસા તાલુકાના કુચાવાડા નજીક લૂંટની ચોંકાવનારી ઘટના બનતા પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું હતું. જો એ ગણતરીના કલાકોમાં જ આ ઘટનામાં ચોંકાવનારો વળાંક આવ્યો છે અને લૂંટની ફરિયાદ નોંધાવનાર શખ્સ જ આરોપી નીકળ્યો છે. દારૂની હેરાફેરી કરી રહેલા ફરિયાદી શખ્સે જ પોલીસની ગાડીને સળગાવી મારી પોતાના બચાવ માટે લૂંટનું તરકટ રચ્યું હોવાની સનસનીખેજ વિગતો બહાર આવતા ચોંકી ઉઠેલી પોલીસે આરોપીઓને ઝડપી લઈ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ ચકચારી ઘટનાની વિગતો કંઈક એવી છે કે આજે વહેલી સવારે ડીસા તાલુકાના કુચાવાડા નજીકના ટોલ નાકા પાસે પૂના જતા રાજસ્થાની પરિવારને લૂંટવાનો પ્રયાસ થયો હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. આ ઘટનામાં મૂળ રાજસ્થાનના જાલોર જિલ્લાના કારલુ ગામના વતની અને હાલ પૂના ખાતે રહેતા મહેન્દ્રકુમાર ભંવરલાલ પુરોહિત નામના ઈસમે સ્કોર્પિયો ગાડીમાં આવેલા કોઈ અજાણ્યા શખ્સોએ તેમની સાથે લૂંટ ચલાવવાની કોશિશ કર્યા બાદ જાતે જ તેમની ગાડી સળગાવી દઈ આતંક મચાવ્યો હોવાની પોલીસને જાણ કરતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું અને તાત્કાલિક આ ઘટનાની તપાસ હાથ ધરાઈ હતી. અમે વિનમાળથી પુના જતા હતા અને ત્યાં આગળ જઈને એક સ્કોર્પિયો વાળે અમારે ગાડી આગળ લગાવી દીધી. ગાડી આગળ લગાવી અને બે જણા માહિતી ઉતર્યા. ભણારે મોડું બીજું બધું હતું અને હાથ મેં ધોકો હતો મોટી મોટી અને મને લાગ્યું કે ચોર બીજા છે. મેં ગાડી ઘુમાઈ તો એણે ગાડી આવીને ડાયરેક્ટ આફાળી ઢકલા ટાયર રહી અને પછી મેં વડાથી રિવર્સ મારીને અટીને આવતા હતા તો ધકે એક શિફ્ટવાળાએ નાકાબંધી કરી દીધી. એણે ભાડા ઠોકિયા અને એ ધકલો કાચ પોડ્યો તો મેં એટલે મને દેખીને એટલે સ્કોર્પિયો લઈને એટલે આવ્યા એણે હોટલેમાંથી આવીને મેં આવ્યા અને કે મેં પોલીસવાળા અને બીજાઓ યુ માથાકૂટ કરવા ઢૂંકા તો મને ભેળો એવા ઢૂંકા જેવું ભાઈ ભાગી ગયો. ગાડી બીજા ગાડીમાં નાખીને આ એક ગાડી છોડે ભાગી ગયો અને એક આદમી એઠીને લારે ગયો તો મેં વિનારમાં ગયા તો વો કાંઈ આદમી મળ્યો નહીં. મેં પાસે આવ્યો હતો ગાડી હળકી પડી હતી. આ ગાડી કોની હતી? હા ગાડી કોની હતી? આ ગાડી વિનારી હતી. જોકે પ્રાથમિક તપાસમાં દારૂની હેરાફેરી કરી રહેલા રાજસ્થાની શખ્સે જ પોલીસ ઉપર હુમલો કર્યા બાદ પોલીસે નાકાબંધી માટે વાપરેલી ખાનગી સ્કોર્પિયો ગાડી સળગાવી દઈ પોતાના બચાવ માટે ખોટી ફરિયાદ નોંધાવી હોવાની વિગતો બહાર આવતા પોલીસે ફરિયાદી સહિત ચાર લોકોની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આજે વહેલી સવારે કુચાવાડા ટોલનાકા પાસે લૂંટનો પ્રયાસ થયો હોવાની ઘટનાની તપાસ દરમિયાન આ કેસનો ફરિયાદી મહેન્દ્ર પુરોહિત દારૂ ભરેલી ગાડી લઈને આવતો હોવાની બાતમીના પગલે ભુજ રેન્જની આરઆર સેલની ટીમના પોલીસ કોન્સ્ટેબલ માનસંગભાઈ રત્નાભાઈ પટેલે દારૂની હેરાફેરી કરતી આ ગાડીને ઝડપી લેવા માટે પોતાના મિત્રની સ્કોર્પિયો ગાડી લઈ નાકાબંધી કરી હતી.
જે વખતે રાજસ્થાન તરફથી આવેલી કાળા રંગની સ્કોર્પિયો ગાડીને આંતરી તપાસ કરવાની કોશિશ કરતા આ ગાડીમાં બેઠેલા શખ્સોએ ગાડી સાથે ભાગી જવાની કોશિશ કરી હતી. જો કે પોલીસે પીછો કરી આ ગાડીને ઝડપી લીધા બાદ આરઆર સેલના કોન્સ્ટેબલ માનસંગભાઈ પટેલે પોતાનું આઈડી કાર્ડ બતાવતા આ શખ્સોએ પોલીસકર્મીનું ઓળખ કાર્ડ ફાડી નાખી માનસંગભાઈ ઉપર હુમલો કરી તેમને સળગાવી મારવાની ધમકી આપતા માનસંગભાઈએ પોતાનો જીવ બચાવવા ભાગી જવાની કોશિશ કરી હતી. જે દરમિયાન આ શખ્સોએ નાકાબંધી માટે પોલીસે વાપેલી 5 લાખની કિંમતની ખાનગી સ્કોર્પિયો જીપને આગ ચાંપી દઈ સળગાવી મારતા માનસંગભાઈ પટેલે તુરંત જ પોતાના ઉપરી અધિકારીનું ધ્યાન દોરી ડીસા તાલુકા પોલીસ મથકમાં જાણ કરતા ડીસા તાલુકા પીઆઈ એટી પંચોલીએ તુરંત તેમની ટીમ સાથે ઘટનાસ્થળે દોડી જઈ દારૂ ભરેલી ગાડીમાં બેઠેલ રાજસ્થાનના મહેન્દ્રભાઈ ભંવરલાલ પુરોહિત, ગવરારામ પીરારામ પુરોહિત, અશોકકુમાર સોનારામ પુરોહિત તેમજ આંબાભાઈ ભંવરલાલ પુરોહિતને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. છે આજે રોજ સવારના 7:15 વાગ્યાના સુમારે આરઆર સેલના માણસો પોલીસ સ્ટાફના માણસોએ નાકાબંધી કરેલી ઉંચાવાડા ખાતે અને ત્યાં એ સમય દરમિયાન 7:15 સમય દરમિયાન એક MS પાસિંગની સ્કોર્પિયો ગાડી નીકળેલી જેમાં 4 માણસો તેમજ બીજા છોકરાઓ પણ હતા એમાં અને એ ગાડીને પોલીસે રોકવાનો ટ્રાય કર્યો ત્યારે બસની આડાસ તેમજ ટ્રકની આડાસ પોલીસે કરેલી પણ એને પણ ટક્કર મારી અને સ્કોર્પિયો ગાડી ભાગવા જતાં પોલીસે એનો પીછો કરેલો અને એ સમય દરમિયાન અંદરના જે 4 માણસો હતા નીકળી અને પોલીસ સામે પડેલા અને પોલીસે મારવાની ટ્રાય કરેલી અને જેના અનુસંધાને આ ગુનો અહીંયા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવ્યો છે અને તેઓ આ 4 છોકરાઓ તેમજ બીજા આ ગાડીને આગ લગાડેલ છે અને ગાડી સ્કોર્પિયો ગાડી સળગી ગયેલ છે. સર, કયા લોકો હતા, કોણે ફરિયાદ કરી છે અને ખરેખર આ બનાવ કઈ રીતે બન્યો, શું કહેશો? આ સવારના આરઆર સેલના માણસોએ વોચ ગોઠવેલી પ્રોહિબિશન અંગે અને એ સમય દરમિયાન રાજસ્થાનના જાલોર જિલ્લાના માણસો જે નીકળેલા જે પૂના ખાતે રહે છે તે લોકો નીકળેલા અને એ લોકોને રોકવાની ટ્રાય કરેલી શકમંદ ઉપર પણ એ લોકોએ રોકેલી નહીં ગાડી અને સીધા ગાડી પાછી રિવર્સ કરી અને બગાડેલી. એ સમય દરમિયાન પોલીસને ગાડી જે લોકો પ્રાઇવેટ ગાડી હતી અમારી પોલીસની એ ગાડીને ટક્કર મારેલી અને એક બસ હતી નાની બસ મિની બસ એ મિની બસને બી ટક્કર મારેલી અને આ લોકો ભાગવાનો ટ્રાય કરેલા અને એ સમય દરમિયાન આ લોકોને પકડવાનો ટ્રાય કરેલો જ્યારે આ લોકોએ પોલીસનો વિરોધ કરેલો. પોલીસે એમને આઈડેન્ટિટી કાર્ડ બતાવેલું અને જણાવેલું કે ભાઈ અમે પોલીસ છીએ છતાં એ લોકો માનેલા નહીં અને પોલીસની સામે પડેલા અને પોલીસે મારવાની ટ્રાય કરેલી અને જાનથી મારી દેવાની ધમકીઓ આપેલી અને પોલીસની જે ફરજ છે એમાં અડચણ ઊભી કરેલી. સર, પોલીસ તે જગ્યાએ નાકાબંધી કરી હતી એ વખતે બેરિયર મૂકવામાં આવ્યા હતા કેમ? અત્યારે બેરિયર એવી કોઈ જરૂરત નહીં કે ગમે ત્યારે એમ લાગે જ્યાં કોઈ પણ જગ્યાએ એવું લાગે કે ભાઈ અહીંયા નાકાબંધી કરવા જેવી છે ને અહીંયા કોઈ પણ વાહન પાડી શકાય એવું છે અથવા રોકી શકાય એમ છે તો એ જગ્યાએ અમે નાકાબંધી કરતા હોઈએ છીએ. સાહેબ, એક જે ગાડી હતી એમએચ પાસિંગની એની કોઈ હકીકત મળેલી અગાઉથી? હા, હકીકત એટલે અગાઉથી હકીકત એવી હતી કે ભાઈ અહીંથી ગાડીઓ પાસ થાય છે અને આ નંબરની વાહન એટલે એવું ખ્યાલ હતો કે ભાઈ આ કલરની ગાડી નીકળશે એમ એ એના આધારે અમે ત્યાં આ લોકોએ વોચ ગોઠવેલી. પોલીસ જે વોચમાંથી એમની જોડે કઈ ગાડી હતી? પોલીસ જોડે સ્કોર્પિયો ગાડી હતી, પ્રાઇવેટ ગાડી હતી અને પ્રાઇવેટ ગાડીથી અમે વોચ ગોઠવતા હોઈએ છીએ કે સરકારી વાહનો અમે દૂર રાખતા હોઈએ છીએ અને પ્રાઇવેટ વાહનો આગળ રાખતા હોઈએ છીએ. સર, આરોપીઓનો આક્ષેપ છે કે જે કાર્ડ આપ્યું હતું તે પોલીસ કર્મચારી ત્યાં હાજર ન હતો અને કાર્ડ હતું એ ખોટું હતું, શું કહેવું છે આપનું? નહીં, એ કાર્ડ સાચું છે અને માનો કે તમે 2 કે 3 પોલીસ હોય અને સામે 10 કે 20 માણસો ભેગા થઈ જાય તો સ્વાભાવિક છે પોલીસ એકલી પડી જાય અને બીજા લોકો પબ્લિક બી આજુબાજુ ભેગી થઈ જાય તો પછી પોલીસને ભાગવું બી પડતું હોય છે કારણ કે બહુ વિરોધ થાય અને એ એક જ ઉકલ માણસને ખેંચમતાણી થતી હોય છે. સાહેબ, જે આ પરિવાર હતું એ મહિલાઓ સાથેનું પરિવાર હતું પરંતુ પોલીસને બચાવવા માટે ખોટો ગુનો દાખલ કરવામાં એવું નથી? ના, એ વાત ખોટી છે કારણ કે એમાં એના પછી ખબર પડી કે ભાઈ અમે બાળકો છે અને લેડીઝ છે પણ જ્યારે આ લોકો જે ધોકા લઈને ઉતરે છે એ સ્પષ્ટ અને ચોખ્ખું દેખાય છે કે ભાઈ આ લોકોએ ખરેખર પોલીસ સામે મારવાની ટ્રાય કરી જ છે. જિલ્લા પોલીસ વડા નીરજકુમાર બડગુજરે જિલ્લાના તમામ પોલીસ મથકોમાં દારૂ અને જુગારની પ્રવૃત્તિઓને નેસ્ત નાબૂદ કરવા માટે કડક સૂચના આપી છે. ત્યારે શુક્રવારે રાત્રે જિલ્લા LCB ટીમે ડીસા તાલુકાના પમરુ ગામ પાસેથી વિદેશી દારૂ ભરેલી સ્કોર્પિયો ગાડી ઝડપી પાડી હતી. જોકે ગાડીનો ચાલક પોલીસને ચકમો આપી ફરાર થવામાં સફળ રહ્યો હતો. આ બનાવની વિગત કંઈક એવી છે કે બનાસકાંઠા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ શુક્રવારે રાત્રે પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી રાહે મળેલી હકીકતના આધારે પોલીસે ડીસા તાલુકાના પમરુ ગામ પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન અહીંથી પસાર થઈ રહેલી GJ18AB3121 નંબરની સ્કોર્પિયો ગાડીને થોભાવી તેની તલાશી લેતા તેમાંથી 92,600 રૂપિયાની કિંમતનો 926 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો.
જેથી એલસીબી પોલીસે આ સ્કોર્પિયો ગાડી સહિત 3,92,600 કુલ મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જોકે ગાડીનો ચાલક તથા અન્ય એક ઇસમ ફરાર થઈ ગયા હતા. પોલીસે ફરાર આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જિલ્લા મથક પાલનપુર ખાતે આજે તાલુકા પંચાયત કચેરીમાં તલાટી ઉપર હુમલો થતા ચકચાર મચી ગઈ છે. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. પાલનપુર તાલુકા પંચાયતની ફરજ બજાવતા તલાટી હિતેશભાઈ ચૌધરી આજે તાલુકા પંચાયતમાં બેઠા હતા. એ દરમિયાન તાલુકા પંચાયતમાં ધસી આવેલા એક શખ્સે આ તલાટીને માથાના ભાગે ટેબલ મારતા તલાટીને ગંભીર ઇજાઓ થઈ હતી. આ હુમલામાં ઘવાયેલા તલાટીને સારવાર માટે પાલનપુરની સિવિલ હોસ્પિટલે ખસેડ્યો હતો. ઇજાગ્રસ્ત કર્મચારી લીવ રિઝર્વ તલાટી તરીકે ટપાલ ટેબલ ઉપર ફરજ બજાવતા હોવાનું જાણવા મળ્યું છે. પાલનપુર પૂર્વ પોલીસે હુમલાખોર આરોપીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠાના વાવ તાલુકાના દેથળી ગામથી લાપત્તા થયેલો આશાસ્પદ યુવક નર્મદા યોજનાની કેનાલમાંથી મૃત હાલતમાં મળી આવતા અરેરાટી મચી ગઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ થરાદ તાલુકાના નાગલા ગામ નજીકની નર્મદા યોજનાની મુખ્ય કેનાલમાંથી કોઈ અજાણ્યા યુવકની લાશ મળી આવતા ચકચાર મચી હતી. પ્રાથમિક તપાસ દરમિયાન મૃતક યુવક વાવ તાલુકાના દેથળી ગામના 25 વર્ષીય રમેશભાઈ ઠાકોર હોવાની વિગતો બહાર આવી છે. બે સંતાનોનો પિતા રમેશભાઈ ઠાકોર છેલ્લા 3 દિવસથી ગુમ હતો અને તેની શોધખોળ ચાલી રહી હતી. ત્યારે આ યુવક નર્મદા કેનાલમાંથી મૃત હાલતમાં મળી આવ્યા બાદ તેની લાશને કેનાલમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ યુવકે કોઈ અગમ્ય કારણોસર આપઘાત કર્યો હોવાનું અનુમાન વ્યક્ત થઈ રહ્યું છે. બીજી બાજુ રમેશભાઈ ઠાકોરના આવા આત્મઘાતી પગલાથી બે માસૂમ સંતાનો અને પત્ની સહિત આખો પરિવાર ઊંડા આઘાતમાં ગરકાવ થઈ ગયો છે. આ ઘટનાથી દેથળી ગામ અને પંથકમાં પણ અરેરાટી મચી ગઈ છે. બનાસકાંઠાના વાવ પોલીસ મથકના એક પોલીસ કર્મીને અકસ્માત નડતા તેમને ગંભીર ઇજા થઈ છે. વાવ તાલુકાના દરાદરા ગામ પાસે બે બાઇકો સામસામે અથડાઈ પડતા સર્જાયેલા અકસ્માતમાં વાવના પોલીસ કર્મી સહિત 3 લોકોને ઇજાઓ થઈ હતી. આ અકસ્માતમાં ઘવાયેલા 3 ઇજાગ્રસ્તોને સારવાર અર્થે રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા છે. પાલનપુર તાલુકાના ગઢગામની એક શાળામાં પોતાના વિદાય સમારંભમાં હાજરી આપી પિતા સાથે ઘરે જઈ રહેલા વિદ્યાર્થીનું રસ્તામાં સર્જાયેલા અકસ્માતના પગલે સારવાર દરમિયાન મોત નિપજતા અરેરાટી મચી ગઈ છે. અને માત્ર શાળાને જ નહીં, આ વિદ્યાર્થીએ જિંદગીને પણ અલવિદા કરી દેતા પરિવારજનો એમ જ શાળા પરિવારમાં ઊંડા આઘાતની લાગણી ફેલાઈ છે. આ ઘટનાની વિગતો કંઈક એવી છે કે પાલનપુર તાલુકાના સલ્લા ગામના મફતલાલ વીરાભાઈ પટેલનો પુત્ર આયુષ ગઢની એક શાળામાં 10મા ધોરણમાં અભ્યાસ કરતો હતો. દરમિયાન ગત બુધવારે આ શાળામાં યોજાયેલા વિદાય સમારંભમાં હાજરી આપી શાળામાંથી વિદાય લીધા બાદ આયુષ પોતાના પિતા સાથે બાઇક ઉપર પોતાના ગામ સલ્લા જવા નીકળ્યો હતો. તે વખતે ગઢથી સલ્લા જવાના માર્ગ ઉપર સામેથી પૂર ઝડપે ધસી આવેલી ઈંટો ભરેલી ટ્રકના ચાલકે બાઇકને જોરદાર ટક્કર મારતા બાઇક ઉપર સવાર પિતા પુત્ર બંનેને ગંભીર ઇજા થઈ હતી. આ અકસ્માત બાદ બંને ઇજાગ્રસ્તોને પાલનપુર ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા. જોકે આયુષની હાલત ગંભીર જણાતા તેને વધુ સારવાર અર્થે મહેસાણા ખસેડાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું કરુણ મોત નિપજ્યું હતું. આયુષના મોતના સમાચાર મળતા જ શાળા પરિવાર તેમજ પરિવારજનોમાં આક્રંદ છવાઈ ગયો હતો. આ દુઃખદ ઘટના અંગે મૃતકના કૌટુંબિક કાકા મફાભાઈ જેઠાભાઈ પટેલે શુક્રવારે ગઢ પોલીસ મથકે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આ અકસ્માત સર્જનાર ટ્રકના કેબિનમાંથી દારૂની બોટલ પણ મળી આવી હતી. જોકે આ બોટલ રહસ્યમય રીતે ગુમ થઈ જતા લોકોમાં અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ડાવસ ખૂન કેસમાં છેવટે ગલાલપુરાના બચુજી ગેમરજી ધૂંખની કરાઈ ધરપકડ. ડીસા પંથકમાં દારૂના વેચાણ સહિતના ગુનાઓમાં સંડોવાયેલા 3 મહિલાઓ સહિત કુલ 9 શખ્સોને બનાસકાંઠા સહિત 5 જિલ્લાઓમાંથી કરાયા તડીપાર. ધાનેરા નગરપાલિકાના નવનિર્વાચિત પ્રમુખ બળવંતજી બારોટ અને ઉપપ્રમુખ વસંતીબેન ગલચરે અગ્રણીઓને શુભેચ્છકોની હાજરીમાં સંભાળ્યો પદભાર. નવા પાલિકા પ્રમુખે ધાનેરાની તાસીર અને તસવીર બદલવાની વ્યક્ત કરીને પૂર્વોત્તર રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓમાં પ્રથમવાર કેસરિયા ક્રાંતિ. ત્રિપુરા અને નાગાલેન્ડમાં ભાજપને મળેલી જવલંત સફળતાને વધાવવા પાલનપુર ડીસા અને ધાનેરામાં ફટાકડાની આતશબાજી વચ્ચે મનાવાયો જીતનો જશ્ન. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ.
ખેડૂત ભાઈઓ, અવની સીડ્સ લિમિટેડ લાવ્યા છે શાકભાજીના બિયારણ, રિસર્ચ હાઇબ્રિડ તરબૂચ બિયારણ અવની સ્વીટ સુગર અને રિસર્ચ હાઇબ્રિડ શક્કર ટેટી બિયારણ અવની 135 અને અવની 1101, તેમજ રિસર્ચ હાઇબ્રિડ ભીંડા બિયારણ અવની સ્વરા અને અવની 2727. ઉચ્ચ ગુણવત્તા વાળા અવનીના શાકભાજી બિયારણ વાવો અને ઉત્પાદનમાં ડંકો વગાડો. પલ્સ કલેક્શન લઈને આવ્યું છે સાડી, પાનેતર, ચણિયા ચોલી, લગ્ન સરાની સાડીઓ અને બાંધણીનો તદ્દન નવો જ સ્ટોક. પલ્સ કલેક્શન, ચંદ્રલોક રોડ, ડીસા. નમસ્તે શૈલેષભાઈ. આવો આવો જિગ્નેશભાઈ. અરે પૂજા બેટા, મહેમાનો માટે ચા નાસ્તો લાવો. એ હા દાદાજી. અરે અમે તળેલું તો ખાતા જ નથી. આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે. એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે. વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે. હા, પૂનમ સરસિયું દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી. કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસિયું તેલ. હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામ ચોક, ગાંધી ચોકની બાજુમાં, ડીસા. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, બનાસકાંઠાના ડીસા તાલુકાના ડાવસ ગામના ઠાકોર યુવકની હત્યા કરવાના કેસમાં ડીસા તાલુકા પોલીસે એક આરોપીને ઝડપી પાડી જેલના હવાલે કર્યો છે. ડાવસ ગામનો કમલેશ વડગામા નામક યુવક તાજેતરમાં જ ડાવસ ગામના બસ સ્ટેન્ડ ઉપરથી મૃત હાલતમાં મળી આવ્યા બાદ તપાસ દરમિયાન પ્રેમ પ્રકરણમાં આ યુવકની હત્યા થઈ હોવાની વિગતો ખુલી હતી. ત્યારે ડીસા તાલુકા પોલીસે આ ખૂનકેસની તપાસને વધુ તેજ કરી આ ઘટનામાં સંડોવાયેલ મનાતા ગલાલપુરા ગામના બચુચી ગેમરજી દુખને ગત શુક્રવારે સાંજે ઝડપી લઈ જેલના હવાલે કર્યો છે. આરોપીની ઉલટ તપાસ દરમિયાન કમલેશ વડગામાની હત્યાનું સાચું કારણ અને તેની હત્યામાં સંડોવાયેલ અન્ય શખ્સોના નામ બહાર આવવાની શક્યતા જણાઈ રહી છે. ગઈ તારીખ 15/16/2018 ના રોજ કમલેશ ઈશ્વરભાઈ ઠાકોર નાનું મર્ડર થયેલ, જેમાં અગાઉ એક આરોપી પકડવામાં આવેલ છે અને હાલમાં બીજો આરોપી પણ પકડેલ, જેનું નામ બચુજી ગેમરજી ઠાકોર છે, જે હાલમાં બીજા આરોપી પકડવા માટે તેના પોલીસ કસ્ટડી રિમાન્ડમાં આપવામાં આવેલ છે અને કોર્ટમાં રજૂ કરી હાલમાં રિમાન્ડની તજવીજ ચાલુ છે. ગુનાહિત પ્રવૃત્તિઓ તેમજ નશાબંધીના ભંગને ગંભીરતાથી લઈ બનાસકાંઠાના ડીસા સબ ડિવિઝનના વધુ 9 આરોપીઓને તડીપાર કરાયા છે. ડીસાના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા ડીસા સબ ડિવિઝનના નાની આકુલ ગામના મહિલા બુટલેગર ચંદ્રિકાબેન નટવરજી ઠાકોર, ડીસાના હરસોલિયાવાસ વિસ્તારના પ્રતિક દિલીપભાઈ રાઠોડ, ડાવસ ગામના બુટલેગર મસરૂભાઈ લખમણભાઈ દેવી પૂજક, ડીસા તાલુકાના પાલડી ગામના તેજાજી લાડજી ઠાકોર, ડીસાના ભોપાનગર વિસ્તારના રમીલાબેન ચકુજી ઠાકોર, ડીસા તાલુકાના બલોધર ગામના દશરથજી અનોપજી ઠાકોર, ખરડોસણ ગામના રામજીજી હેમચંદજી ઠાકોર, બલોધર ગામના નરસિંહજી ઈશ્વરજી ઠાકોર, ત્યાં ડીસાના ભોપાનગર વિસ્તારના હંસાબેન ભુરાજી ઠાકોર મળી કુલ 9 આરોપીઓને તડીપાડ કરવાનો આદેશ કરાયો છે. પ્રોહિબિશન સહિતના અન્ય ગુનાઓમાં સંડોવાયેલ આ તમામ આરોપીઓને બનાસકાંઠા ઉપરાંત પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને કચ્છ જિલ્લામાંથી તડીપાડ કરવાનો આદેશ કરાયો છે. ડીસાના નાયબ કલેક્ટરની આવી કડકાઈથી દારૂના વેચાણ સાથે સંકળાયેલા શખ્સો સહિત ગુનાહિત માનસ ધરાવતા તત્વોમાં રીતસરનો ફફડાટ ફેલાઈ ગયો છે. થરાદ નગરપાલિકાના નવા સુકાનીઓએ ધૂળેટીના દિવસે પદભાર સંભાળ્યા બાદ ધાનેરા નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ તેમજ ઉપપ્રમુખે પણ આજે વિધિવત રીતે તેમનો પદભાર સંભાળી લીધો છે. ધાનેરા નગરપાલિકાના નવા પ્રમુખ બળવંતજી બારોટ તેમજ ઉપપ્રમુખ વસંતીબેન ગલચરે આજે પાલિકા કચેરીએ પહોંચી વિધિવત રીતે તેમનો પદભાર સંભાળી લીધો હતો. તાજેતરમાં યોજાયેલી ધાનેરા નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસની જવલંત જીત થયા બાદ આજે પાલિકાના પ્રમુખ તેમજ ઉપપ્રમુખે વિજય મુહૂર્તે હોદ્દા સંભાળ્યા એ વખતે કોંગ્રેસના અગ્રણીઓ, પાલિકા સદસ્યો તેમજ નગરના આગેવાનોએ ઉપસ્થિત રહી નવા સુકાનીઓને શુભકામનાઓ પાઠવી હતી.
બળવંતજી બારોટ સતત ત્રણ ટર્મથી ધાનેરા નગરપાલિકામાં સદસ્ય તરીકે ચૂંટાઈ આવે છે. નગરજનોની અપેક્ષાઓથી માહિતગાર તેમજ નાનાથી મોટા માણસની વાત સાંભળતા બળવંતજી બારોટ આજે ફરી ધાનેરા નગરપાલિકાના પ્રમુખની ગાદી ઉપર બિરાજ્યા છે. જ્યારે દલિત સમાજના વસરામભાઈ ગલચરના પત્ની વસંતીબેનને આ વખતે ઉપપ્રમુખ પદની જવાબદારી સોંપાઈ છે. દલિત સમાજમાં આગવું નામ ધરાવતા ગલચર પરિવાર માટે પણ આજનો દિવસ આનંદનો દિવસ બની રહ્યો હતો. આજે ધાનેરા નગરપાલિકા ખાતે સવારે 9 કલાકના વિજય મુહૂર્તે પાલિકાના નવા પ્રમુખ તેમજ ઉપપ્રમુખે પોતાની જવાબદારી સંભાળી. એ વખતે ધાનેરાના ધારાસભ્ય નથાભાઈ પટેલ, ખરીદ વેચાણ સંઘના ચેરમેન મહેદાભાઈ પટેલ, ડોક્ટર યોગેશભાઈ શર્મા તેમજ નગરની વિવિધ સામાજિક સંસ્થાઓના પ્રમુખો અને નગરના આગેવાનોએ બોડી સંખ્યામાં ઉપસ્થિત રહી પાલિકા પ્રમુખ બળવંતજી બારોટને અભિનંદન સાથે શુભકામનાઓ પાઠવી હતી. ગત ટર્મમાં પ્રમુખની જવાબદારીનો અનુભવ અને વિપક્ષ તરીકેની રાજનીતિમાં પણ માહેર એવા બળવંતજી બારોટે આજે ફરી પાલિકા પ્રમુખ તરીકેનો પદભાર સંભાળ્યા બાદ નગરના અગ્રણીઓ તેમજ મતદારો પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. દાદરા નગરપાલિકાની ચૂંટણી થયા પછી બીજી વાર પ્રમુખ પદ અમને પ્રાપ્ત થયું છે, તો હું પહેલાં તો પાર્ટીનો, કોંગ્રેસ પાર્ટીનો હું આભાર માનું છું, આગેવાનોનો પણ આભાર માનું છું અને બધા ચૂંટાયેલા પ્રતિનિધિઓ, અમારા બધા મેમ્બરો એ પણ બધા મારા ઉપર વિશ્વાસ મૂકીને મારા પડખે રહી અને મને પ્રમુખ તરીકે એ લોકો પણ મારા સાથીદાર બન્યા છે, એટલે એમનો પણ આ તબક્કે હું આભાર માનું છું. અને એનાથી વિશેષતામાં ધાનેરા નગરના તમામ મતદાર ભાઈઓ, ધાનેરા નગરના તમામ નાગરિકો, ધાનેરા તાલુકાના પણ નાગરિકો અને અધિકારીઓ અને પત્રકારો તમામનો હું આભાર માનું છું કે આપે બધા મારો ઉપર વિશ્વાસ આટલો મોટો રાખી અને જે મને પ્રમુખ તરીકે પહેલેથી જો આપ એવો ચર્ચાનો વિષય બનાવે અને લોકોની અંદર આપની જે ભાવના ઊભી કરી, એટલે આપનો પણ, પત્રકાર મિત્રોનો પણ હું આભાર માનું છું. અને મારા 2 વર્ષ દરમિયાનના જે પણ મેં કામગીરી કરી હતી એ કામગીરીને ધ્યાનમાં રાખી અને આપે બધાએ વિશ્વાસ મૂક્યો છે, તો આ ફેરે પણ હું આપનો વિશ્વાસ કેળવીશ અને તમામ ધાનેરાના નગરનો વિકાસ થાય એમાં હું સહભાગી બનશું. અમારી આખી ટીમ, આ વખતે અમે સંકલ્પ લીધો છે કે ધાનેરાને આખું અલગથી કોઈ આવે ને કોઈ જુએ કે સુંદર શહેર જેવું એની પસંદગી દેખવામાં આવે એવો અમે એક કરવા માગીએ છીએ. અને ધાનેરાના તમામ નાગરિકો, જે પણ લોકોની સમસ્યા હશે એમના સુધી અમે પહોંચશું અને એમને પૂછી, એમને જે અનુકળ આવતી છે એમને વિશ્વાસમાં લઈ અને અમે કામગીરી કરશું. આજે ફરી પ્રમુખ પદનો તાજ પહેર્યા બાદ બળવંતજી બારોટે નગરના વિકાસને વેગ આપવા સાથે આગામી વર્ષોમાં પૂર હોનારતથી ધાનેરાને કોઈ નુકસાન વેઠવું ન પડે તે માટે પાણીના નિકાલ માટે કાયમી વ્યવસ્થા ગોઠવવા સાથે ભરચક ભીડ અને સાંકડા રસ્તા ખુલ્લા કરાવવા, ધાનેરામાં પિકનિક પોઈન્ટ તરીકે મામા બાપજી મંદિરનો વિકાસ કરવો, ભૂરા બાપાના મંદિરે જવા માટેનો પાકો રસ્તો બાંધવો, રમતગમતના મેદાન માટે ઉંચપાલિયા તળાવનો વિકાસ કરવો તેમજ પ્લાસ્ટિક બંધ કરવાની વેપારી આલમની રજૂઆતને યોગ્ય ન્યાય આપવાની તત્પરતા વ્યક્ત કરી હતી. લોકોના સહકારથી ધાનેરાને સુંદર અને સ્વચ્છ બનાવવાની નેમ પણ બળવંતજી બારોટે વ્યક્ત કરી હતી. મોટા મોટો પ્રશ્ન તો ધાનેરાનો વારંવાર પૂર આવે છે, તો પૂરની અંદર ધાનેરાના વેપારીઓ, રહીશો, તમામ માણસોને નુકસાન પહોંચે છે, એના માટે અમે ગંભીર વિચાર કરી અને પાણીનો નિકાલ થાય એના માટે અમે પ્રથમ તો આ પણ વિચારશું અને એનો નિકાલ કરશું. બીજા નંબરમાં જે ધાનેરાના રોડ રસ્તા અને અમુક અમુક જગ્યાએ સોકડાઈ ગયા હોય તો એ પણ અમે અડચણ રૂપે જે બી આવતો છે એને પણ થોડા ઘણું આગાપાછું કરે, દૂર કરે અને કોઈને તકલીફ ન પડે એ રીતનો અમે પ્રાર્થના કરશું અને મહેનત બી આ બાપને કરશું. મા બાપજીની વાત કરીએ તો છેલ્લા ખૂબ સુંદર અમે બનાવેલું હતું પણ છેલ્લા સમયથી એનો કોઈ લોબુ દેખભાગ નથી રાખ્યો, એટલે એ પિકનિક તરીકે એને વ્યવસ્થિત વિકસાય એવું પણ અમારી અભિગમ છે. અને ખારાનો ધોરો જે છે આપણો, જે ભૂરા બાવાનો, ત્યાં આગળ પણ
જે ઊંચાણવાળા એરિયો આવ્યો છે ત્યાં રોડ રસ્તાનો થોડો પ્રશ્ન છે, તો એ રોડ બીજો બનાવે અને ત્યાં એ જગ્યાને પણ અમે વિકસાવવા માટે પૂરીપૂરી કોશિશ કરશું. માર્કેટ યાર્ડના પાછળ જે ઉચપાળિયું તળાવ આવેલું છે, તો ઉચપાળિયા તળાવ માટે પણ અમે એનો પણ ડેવલપ થાય અને એના પાંચ બાજુમાં રમત ગમતનું મેદાન આવેલું છે, તો રમત ગમતના મેદાન માટે પણ અમે પૂરેપૂરો અમારો સમય આપી અને ગમે એમ કરીને આ રમત ગમતનું મેદાન વ્યવસ્થિત ઊભું થાય અને લોકોને એના અંદરથી થોડીક વાર જાય શાંતિ મળે એવી રીતે એ પણ અમે કામ કરશું. અને તમામ ધાનેરા નગરના રહીશોના વિચારો એનો એક મંચ બનાવશું અને એમના વિચારોને અમે એમના એક ટપાલના માધ્યમથી અમે મંગાવશું અને સમય આવશે એમ એરિયે દીઠ અમે એક મિટિંગ કરી અને એમના વિચારો શું કરવાથી આપણા ગામમાં આપણે શેરીમાં શાંતિ થાય સારું થાય એના માટે અમે લોકોની પણ સહભાગી લેશું અને લોકોને પણ અમારી સાથે જોડાશે એવી અમને પૂરીપૂરી અપેક્ષા છે. કારણ કે આજે વધારાની વાત હું કરતા કે ધાનેરાની અંદર મેણિયાથી વધારે પડતી ગટરો ચોકઅપ થાય છે, તો ધાનેરા નગરજનોને અને વેપારીઓને મારી એક અપીલ છે કે આપ આ મેણિયા બંધ કરવા માટે આપ બધા અમને સાથ સરકાર આપશો એવી હું એમના જોડે પણ અપેક્ષા રાખું છું અને કોઈ પણ જાતનું ધાનેરામાં તકલીફ નહીં પડે એવી હું ધાનેરા નગરપાલિકાના પ્રમુખ તરીકે હું પૂરીપૂરી ખાતરી આપું છું. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. પૂર્વોત્તર રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓમાં પ્રથમવાર કેસરિયા ક્રાંતિ, ત્રિપુરા અને નાગાલેન્ડમાં ભાજપને મળેલી જવલંત સફળતાને વધાવવા, પાલનપુર, ડીસા અને ધાનેરામાં ફટાકડાની આતશબાજી વચ્ચે મનાવાયો જીતનો જશ્ન. તો જોતા રહો વીકે ન્યૂઝ ચેનલ. અવની સીડ્સ લિમિટેડના હાઇબ્રિડ બાજરી બિયારણ અવની 444 ડબલ પ્લસ, અવની 555 પ્લસ અને અવની 44 44. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે, ડીસા. ફોન નંબર 228-772-222-201, મોબાઈલ નંબર 94-294-2200. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, હોળી અને ધૂળેટીના તહેવારની ઉજવણીનું રાજસ્થાનના મારવાડ પ્રદેશમાં દિવાળી કરતાં વધુ મહત્વ છે. ત્યારે રાજસ્થાનને અડીને આવેલા બનાસકાંઠા જિલ્લાના ધાનેરા સહિતના અન્ય વિસ્તારોમાં વસતા પરિવારો પણ હોળી ધૂળેટી પર્વની રાજસ્થાની અંદાજમાં જ ઉજવણી કરતા હોય છે. ધાનેરા તાલુકાના થાવર ગામે પણ દર વર્ષે ધૂળેટી પર્વની ઉજવણી દરમિયાન યોજાતા રાજસ્થાની ગેરનૃત્ય વખતે ગામની એકતા અને પ્રેમની પ્રતીતિ થાય છે. રાજસ્થાનને અડીને આવેલા ધાનેરા શહેર તેમજ આજુબાજુના ગ્રામીણ વિસ્તારોમાં હોળીના તહેવાર વખતે પુરુષ વર્ગને પણ નૃત્ય કરવાનો અવસર મળે છે. ગેર નૃત્ય તરીકે ઓળખાતું આ નૃત્ય રાજસ્થાનના મેવાડ પ્રદેશનું નૃત્ય મનાય છે. જો કે હવે ગુજરાતમાં પણ રાજસ્થાની પરિવારોની બોહળી હાજરીના પગલે ગેર નૃત્યનો ક્રેઝ વધી રહ્યો છે. ધાનેરા તાલુકાના થાવર ગામે પણ વર્ષોથી ગેર નૃત્ય રમાય છે. ગામના આગેવાનોની હાજરીમાં ગામના પાદરે ધૂળેટીની સાંજે ગ્રામજનો એકઠા થયા બાદ દેશી ઢોલના તાલે ગેર નૃત્ય કરાય છે, જેમાં ગામના યુવાનો અને વૃદ્ધો સૌ સાથે મળી હાથમાં ગેર એટલે કે લાકડી લઈ ગોળ ફરતા ફરતા એકબીજાની ગેર ટકરાવી આ નૃત્યનો આનંદ માણે છે. આ ગેર નૃત્યને નિહાળવા ગ્રામજનો ઉપરાંત આજુબાજુના લોકોની પણ ભારે ભીડ જામે છે.
ધાનેરા તાલુકાના અન્ય ગામોમાં પણ ગેર નૃત્ય યોજાતા હોય છે. જોકે થાવર ગામમાં દર વર્ષે ધૂળેટીના દિવસે સાંજે ગ્રામજનોની હાજરીમાં યોજાતું ગેર નૃત્ય ભારે આકર્ષણ જમાવે છે. થાવર ગામમાં ધૂળેટી વખતે યોજાતા ગેર નૃત્યની પરંપરા પર સ્થાનિક અગ્રણીઓએ વિસ્તૃત પ્રકાશ પાડ્યો હતો. અમારા થાવર ગામની અંદર આપણા ધૂળેટીના પર્વ નિમિત્તે આજે બધા જ થાવર ગામના ભાઈઓ અને બહેનો આવી અને દરેક ભાઈઓ અહીંયા ગેર રમે છે અને હોળીના પર્વ નિમિત્તે બધા જ ભેગા થઈ કોઈ પણ જાતના નાત જાતના ભેદભાવ ભૂલી અને નાની ઉંમરથી મોડી અને મોટા વયોવૃદ્ધ સુધીના માણસો બધા ભેગા થઈ અને સરસ મજાની ગેર રમે છે અને કોઈ પણ જાતનું વચ્ચે એવું રાખતા નથી અને એકતાનો એક પ્રતીક છે અને સરસ મજાની એકતાનો દાખલો બધા. આજ સુધી અમારા ગામની અંદર આ ગીર રમતી વખતે કોઈનો ઝઘડો કે ઢંઢો કે આવું પણ કશું થતું નથી અને સરસ મજાનો એકતાનો માહોલ પેદા થાય છે અને ગામની બહેન દીકરીઓ અને આખું ગામ જોવા પણ આવે છે અને અમારો સાંસ્કૃતિક સરસ મજાનો પ્રોગ્રામ બની રહે છે. અમારા ગામમાં હોળીના દિવસે સાંજના ટાઈમે હોળી પણ પ્રગટવામાં આવે છે અને ધૂળેટીના દિવસે અમારો આખું ગામ ભેગું થઈ અને જે પરંપરાગત જે ગેર નૃત્ય છે તે વર્ષોથી તે આદિકાળથી મળીને અમારા ગામમાં રમાય છે અને શાંતિપ્રિય રીતે બધા આખું ગામ ભેગું થાય અને ચાર પાંચથી પાંચ કલાક આ નૃત્ય રમે છે અને શાંતિપૂર્ણ માહોલમાં આ નૃત્ય રમાય છે અને આ વર્ષોથી અમારા ગામમાં રમાય છે અને આ બધું માણસોને મનોરંજનને પૂરું પાડે છે. તાજેતરમાં પૂર્વોત્તરના રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની સામાન્ય ચૂંટણી પૈકી બે રાજ્યોમાં ભાજપને બહુમતી મળતા ભાજપ દ્વારા આજે દેશભરમાં વિજયોત્સવની ઉજવણી કરાઈ હતી. ત્રિપુરા અને નાગાલેન્ડમાં ભાજપને બહુમતી મળતા આજે પાલનપુર શહેર ભાજપ અને શહેર યુવા મોરચા દ્વારા પણ શહેરના ગુરુનાનક ચોક ખાતે ફટાકડાની ભવ્ય આતશબાજી કરી જીતનો જશ્ન મનાવાયો હતો. ભાજપ અગ્રણી માધુભાઈ રાણા, રાણાભાઈ દેસાઈ, શહેર ભાજપ પ્રમુખ મુન્નાલાલ ગુપ્તા, પૂર્વ પાલિકા પ્રમુખ હસમુખભાઈ પઢિયાર, ઉપપ્રમુખ અશોકભાઈ ઠાકોર સહિત અન્ય અગ્રણીઓ અને કાર્યકરોની બહોળી હાજરીમાં ગુરુનાનક ચોક ખાતે ફટાકડાની આતશબાજી કરી પૂર્વોત્તર રાજ્યોમાં ભાજપની જીતને વધાવી લેવાઈ હતી. પૂર્વોત્તર રાજ્યોમાં ભાજપને પ્રથમવાર મળેલી જવલંત સફળતાના પગલે આજે ડીસા ખાતે પણ ભાજપ અગ્રણીઓ અને કાર્યકરોએ ફટાકડાની આતશબાજી વચ્ચે જીતનો જશ્ન મનાવ્યો હતો. ત્રિપુરા અને નાગાલેન્ડ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને બહુમતી મળતા બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કેસાજી ચૌહાણ, જિલ્લા ભાજપ મહામંત્રી ભારતસિંહ ભટેસરિયા અને ઉમેદદાન ગઢવી, ડીસાના ધારાસભ્ય સચિકાંતભાઈ પંડ્યા, શહેર ભાજપ પ્રમુખ સંજયભાઈ બ્રહ્મભટ્ટ, રાજુભાઈ ઠાકોર, રાજુભાઈ ઠક્કર સહિત અન્ય અગ્રણીઓ અને કાર્યકરોની ઉપસ્થિતિમાં ફટાકડાની આતશબાજી કરી ભાજપની જીતનો જશ્ન મનાવાયો હતો. ત્રિપુરા વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો જવલંત વિજય થતાં આજે ધાનેરામાં પણ ભાજપ અગ્રણીઓ અને કાર્યકરોએ ફટાકડા ફોડી પૂર્વોત્તર રાજ્યોમાં ભાજપના થયેલા જવલંત વિજયને વધાવી લીધો હતો. પૂર્વોત્તરના ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલય સહિતના 7 રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપે નોંધપાત્ર સફળતા મેળવી છે અને પૂર્વોત્તર રાજ્યોમાં પ્રભુત્વ ધરાવતા ડાબેરીઓને પ્રજાએ જાકારો આપી ભાજપને બહુમતી આપતા ભાજપ છાવણી હરખાઈ ઉઠી છે. ત્યારે આજે ધાનેરા ખાતે પણ શહેર ભાજપ પ્રમુખ કાંતિભાઈ ત્રિવેદી, શહેર ભાજપ મહામંત્રી જેબી રાજપૂત, પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ જગદીશભાઈ ઠક્કર, યોગેશભાઈ ત્રિવેદી, પ્રેમાભાઈ તરક, ઉમાકાંતભાઈ સુથાર સહિતના આગેવાનોને યુવા ભાજપના કાર્યકરોએ આજે ધાનેરાના જૂના બસ સ્ટેન્ડ ઉપર ફટાકડા ફોડી ભવ્ય આતશબાજી કરી ભાજપની જીતનો જશ્ન મનાવ્યો હતો. આ અવસરે ધાનેરા શહેર ભાજપ પ્રમુખ કાંતિભાઈ ત્રિવેદીએ પૂર્વોત્તર રાજ્યોમાં ભાજપની સફળતાને આવકારતા જણાવ્યું હતું કે ભાજપની વિચારધારાને દેશભરમાં મળી રહેલી સ્વીકૃતિનો આ બોલતો પુરાવો છે. નાગાલેન્ડ ત્રિપુરા વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી બહુમતીથી વિજય થયો છે. આ પહેલાં ભાજપની સરકાર કોઈ દિવસથી આવતી નથી અને ત્યાં આગળ પ્રચંડ બહુમતીથી ઉત્તરના રાજ્યો, પૂર્વના રાજ્યો, પશ્ચિમના રાજ્યોમાં ત્યાં આગળ પગ બેસારો કર્યો છે. પૂર્વના રાજ્યોમાં એ સામાન્ય બધાને લાગતું છે ભાજપ જીતી નહીં શકે, પણ ત્યાં આગળ ન કલ્પી શકો એવી બહુમતી થઈ ગઈ છે અને ભારતીય જનતા પાર્ટીનું આખા દેશમાં વર્ચસ્વ અને રાજ ચારે કોર કેસરીઓ લહેરાયો છે. એની ખુશાલીમાં આજે અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અહીં આગળ ફટાકડા ફોડી અને વિજય ઉત્સવ મનાવે છે અને ધૂળેટી અને
ધૂળેટી અને હોળીની પણ અહીં આગળ શુભેચ્છાઓ દરેકને આપવામાં આવે છે. અસ્તુ, ભારત માતા કી જય. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. સ્કોર્પિયો ગાડીમાં દારૂની હેરાફેરી કરી રહેલા રાજસ્થાનના શખ્સોએ કુચાવાડા ટોલનાકા નજીક આરઆર સેલની ટીમે નાકાબંધી માટે વાપરેલી ખાનગી સ્કોર્પિયો ગાડીને સળગાવી દીધા બાદ બચાવ માટે રચ્યું લૂંટનું તરકટ. ચાર શખ્સોની ધરપકડ કરી હાથ ધરાઈ તપાસ. ડાવસ ખૂન કેસમાં છેવટે ગલાલપુરાના બચુજી ગેમરજી ધૂંખની કરાઈ ધરપકડ. ડીસા પંથકમાં દારૂના વેચાણ સહિતના ગુનાઓમાં સંડોવાયેલા ત્રણ મહિલાઓ સહિત કુલ 9 શખ્સોને બનાસકાંઠા સહિત 5 જિલ્લાઓમાંથી કરાયા તડીપાર. ધાનેરા નગરપાલિકાના નવનિર્વાચિત પ્રમુખ બળવંતજી બારોટ અને ઉપપ્રમુખ વસંતીબેન ગલચરે અગ્રણીઓને શુભેચ્છકોની હાજરીમાં સંભાળ્યો પદભાર. નવા પાલિકા પ્રમુખે ધાનેરાની તાસીર અને તસવીર બદલવાની વ્યક્ત કરીને પૂર્વોત્તર રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓમાં પ્રથમવાર કેસરિયા ક્રાંતિ. ત્રિપુરા અને નાગાલેન્ડમાં ભાજપને મળેલી જવલંત સફળતાને વધાવવા પાલનપુર ડીસા અને ધાનેરામાં ફટાકડાની આતશબાજી વચ્ચે મનાવાયો જીતનો જશ્ન. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.